જામનગરની એક શાળામાં પ્રિન્સિપાલ રહી ચૂકેલા શખ્સે તેના કાર્યકાળ દરમિયાન 15-16 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યું હોવાના આરોપોથી ખળભળાટ થયો છે. પ્રિન્સિપાલે છેલ્લા 8 વર્ષમાં વિદ્યાર્થીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ આરોપી શખ્સ અન્ય શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત છે. આ સમગ્ર પ્રકરણ શિક્ષણ જગત તથા સમગ્ર શહેરમાં ભારે ચર્ચિત બન્યું છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ ગુપ્ત રીતે કાર્યવાહી કરી રહી હોવાની માહિતી છે. જામનગરના બેડી બંદર રોડ પર રેલવે વિન્ડમિલ પાસેના મેદાનમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હતી. અચાનક ત્યાં પીજીવીસીએલની ટુકડીઓ સુરક્ષા બંદોબસ્ત સાથે પહોંચતા આશ્ચર્ય અને અફરાતફરી ફેલાઈ હતી. ટુર્નામેન્ટમાં ટ્રાન્સફોર્મરમાંથી ગેરકાયદે જોડાણ લઈ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આયોજકોને રૂપિયા 5 લાખનું પુરવણી બિલ ફટકારી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો દ્વારા લાલ બંગલા પાસે આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ સંગઠનો દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીઓ પણ કાઢવામાં આવી હતી. જામનગરની શ્રી મોટી હવેલી દ્વારા ગાદીપતિ પરમ પૂજ્ય હરિરાયજી મહારાજની અધ્યક્ષતા તથા પૂજ્ય વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન થયું છે. રણજીત સાગર રોડ પર સોમનાથ મહાદેવ મંદિર પાસે પુષ્ટિ જ્ઞાન સત્રના આરંભ સાથે સમગ્ર ધર્મોત્સવનો શુભારંભ થયો હતો. જામનગરના ગુરુદ્વારામાં આજે વૈશાખી પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. પાઠ સાહેબ, શબદ કીર્તન તથા ગુરુ કા લંગર સહિતના ધર્મકાર્યો યોજાયા હતા. વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ. હું મંજીતસિંહ ઉપલ, સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુ શીખ સભા જામનગર. આજ રોજ ગુરુદ્વારા ખાતે વૈશાખીનો બહુ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. વૈશાખી એટલે કે શીખ પંથના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબજીએ 1699માં ખંડા બાટાનું અમૃત દઈ અમૃત સંચાર કરીને ખાલસા પંથની સાધના કરી હતી. અને આ દિવસ પંજાબમાં ઘઉં ખેડૂતો પોતાના ઘઉં લણીને આજથી શરૂઆત કરે છે એમાંય મનાવવામાં આવે છે. આ પૂર્વના ઉપલક્ષ ગુરુદ્વારામાં આજે સહેજ પાઠની સંપૂર્ણતા થઈ છે અને લંગર એટલે કે ભંડારો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો એનો લાભ લઈ રહ્યા છે. હું ફક્ત હાલાર જ નહીં, સમગ્ર ભારતની જનતાને આ ખુશીના તહેવારમાં, વૈશાખીના તહેવારમાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું, બધાઈ આપું છું. અને ભારત એક અગ્ર રાષ્ટ્ર બને એવી ગુરુ ગોવિંદસિંહ આગળ અમારે એવી અરદાસ છે, પ્રાર્થના છે. વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ.